કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ ભણીશું. પાઠ 6, નર્મદા મૈયા. નર્મદા મૈયા, નર્મદા નદીનું નામ છે, મૈયા એટલે માતા. રમણ સોની આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે. નર્મદા નદીની વાત છે, નર્મદા માતા છે કે જે આપણે જીવાદોરી છે, કેટલા અનેકો ગામો સુધી ત્યાંનું પાણી પહોંચાડવામાં આવે છે, તેથી એને નર્મદા માતા કહેવામાં આવે છે. નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનાર. નર્મદાનો સમાન અર્થ થાય છે આનંદ આપનાર. એ નદીનું નામ છે પણ એનો સમાન અર્થ છે આનંદ આપનાર. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર છે. કેમ પ્રવાસ કરવાનો છે, મુસાફરી કરવાની છે, પણ કેટલી લાંબી છે કે 1312 કિલોમીટર જેટલી. તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું, નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. કે આટલો બધો પ્રવાસ આપણે ક્યારે કરી રહીશું 1312 કિલોમીટરનો, પણ કે આપણે પંખીની પાંખે પ્રવાસ કરવાનો છે, પાણીના પ્રવાહે પ્રવાસ કરવાનો છે, એટલે કે થાક પણ નહીં લાગે અને ખોટો સમય પણ બગડશે નહીં અને મજા તો એટલી જ આવશે. મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ, કે ગુજરાતની જે પૂર્વ દિશા છે, જે સૂર્ય ઉગે છે તે દિશા પૂર્વ દિશા કહેવાય છે, ત્યાં મધ્યપ્રદેશની વાત છે. આપણે જઈશું મધ્યપ્રદેશના છેક પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે, ત્યાં મૈકલ નામનો એક પર્વત આવેલો છે મધ્યપ્રદેશમાં પૂર્વ તરફ. મૈકલ નામનો પર્વત આવેલો છે એની તળેટીમાં, એની તળેટીમાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીની વાત કરી છે. એક વિશાળ સરોવર છે, અમરકંટક ત્યાંથી નીકળે છે. આપણે નર્મદા મૈયા આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા. કે આપણે આકાશમાં ઊંચે જઈને જોઈશું તો દેખાશે આપણને વિશાળ નદી, કે જ્યાં ભારત દેશના બે આડા ભાગ પાડતી હોય એવી ચળકતી અને સરકતી, સરસ પાણી અંદર ચળકતું હોય, પાણી ત્યાંથી વહેતું હોય એવી સરકતી એવી રેખા દેખાય છે, એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત, કે જે ઉપરનો ભાગ દેખાય છે એ ઉત્તર ભારત ગણાય છે અને જે નીચેનો ભાગ દેખાશે તમને એ દક્ષિણ ભારત દેખાશે. વળી કઈક કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે, કે બંને બાજુએ નર્મદા નદીની બંને બાજુએ કેટલા તો ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વહે છે ધસમસ્તી ઉછળતી કૂદતી નર્મદા. કે ઉત્તરમાં વિંધ્ય છે અને દક્ષિણમાં સાતપુડા છે, એ બંનેની વચ્ચે વહે છે ધસમસ્તી ઉછળતી કૂદતી નર્મદા નદી. તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ કે ધર્મ આપે તે નર્મદા. જે મેં તમને આગળ બી સમાનાર્થી શબ્દમાં મેં સમજાવ્યું છે કે નર્મદાનો અર્થ શું, કે આપણને આનંદ એટલે કે ધર્મ આપે તે નર્મદા. એક નદીનું નામ છે, એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. કે આપણે એના કિનારા જોડે જઈશું ને તો આપણે આનંદિત થઈ જઈશું, ખુશ ખુશાલ થઈ જઈશું એવી એની શોભા છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતર વાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત,
ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે. કેની જગ્યાએ ઠેર ઠેર જે નર્મદા નદી છે ઠેર ઠેર વૃક્ષો છે અને આજુબાજુ સુંદર વૃક્ષો છે. આપણે ત્યાંથી ચાલીએ તો આપણને એવું લાગે છે કે આપણી સાથે સાથે તે ચાલ્યા કરે છે. આજુબાજુમાં ઊંચા નીચા પહાડો છે, ક્યાંક લીલોતર વાળા સુંદર ખુલ્લા મેદાનો છે. નર્મદા કિનારે અમુક કિનારે એકદમ શાંત છે તો અમુક જગ્યાએ ક્યાંક દોડતી કૂદતી એવી છે, એટલે એને રેવા કહેવાય છે. રેવા એટલે કૂદનારી. આ તમારે ખાલી જગ્યામાં એક વાક્યના પ્રશ્નના જવાબમાં પણ પૂછાઈ શકે છે, એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક પહોળા પટે દીર્ઘંભીર વહે છે, કે અમુક જગ્યાએ એ ધોધ પડતો હોય છે અને અમુક જગ્યાએ દીર્ઘંભીર તે ધીમી પણ પડી જાય છે. આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે, કે કદાચ તમારા દાદા દાદી કે આ શ્લોક વાંચતા કે ગાતા પણ તમે સાંભળ્યા હશે કે જે ઋષિમુનિઓ છે, ઋષિમુનિઓએ જે આ સુંદર કિનારાની યાત્રા કરી છે એ લોકો એટલા બધા વખાણ કરે છે કે વખાણ કરતા તે પણ થાકતા નથી. ત્વદીપ ત્વદીય એટલે તારા, પાદ પંકજ એટલે ચરણ કમળ, નમામિ નમવું દેવી નર્મદે કે દેવી નર્મદાને, કે આ તારા ચરણ કમળ છે તમારા નદી કહે છે, નદીને કહે છે નર્મદા નદી તરફ અમે નમાવીએ છીએ, નમન કરીએ છીએ. લો આમ વાત કરતા કરતા આપણે તો જબલપુર પાસે ભેટાઘાટ પણ આવી પહોંચ્યા. હવે ત્યાંથી આપણે આવ્યા છીએ જબલપુર, ત્યાં ભેટાઘાટ છે, સુંદર જગા છે, જગ્યા છે, જગા એટલે જગ્યા છે. આરસ પહાડના ઘેરા પીળા સડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, આરસ પહાડ જે માર્બલ જે કહીએ છીએ ને, આ સફેદ પથ્થર આવે છે તે, કે તેના પીળા ખડકો વચ્ચે શાંત પ્રવાહ વહે છે. અહી એનો ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. ચાંદની રાતે કે પૂર્ણિમાના દિવસે રાત્રે તમે નૌકા વિહાર કરી હોય, જ્યારે ચંદ્રનો પ્રકાશ પડતો હોય તમે નૌકા વિહાર કરી હોય તો એટલી મજા પડી જાય એવું કહે છે. નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું, નૌકા વિહાર એટલે હોડીમાં બેસીને ફરવું. ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. કેટલા બધા પર્વતો નજીકો નજીક છે કે જાણે આપણે એવું લાગે છે કે લોકો પર્વતો વાતે વળગ્યા છે, વાતો કરે છે. આ જગ્યાને બંદરકુદ કહે છે, કે હવે આ જગ્યાને બંદરકુદ કહેવામાં આવે છે, જગ્યાનું નામ છે બંદરકુદ. આ પર્વત પરથી સામેના પર્વત પરને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદા કૂદ કર્યા કરે, કે આ પર્વત પરથી સામેના પર્વત ઉપર જાય અને વળી ત્યાંથી પાછા વળી આ પર્વત ઉપર આવે, વાંદરા કુદા કૂદ કર્યા કરે છે. એટલા માટે આ જગ્યાને બંદરકુદ કહેવામાં આવ્યું છે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કુદ, કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પર અહીંથી કુદાવી જતા, કે વાંદરા પણ કુદાકુદ કરતા. અને પહેલા એવું કહેવામાં આવ્યું છે જૂના જમાનામાં કે જે સુરવીર સૈનિકો હતા, બહાદુર સૈનિકો હતા, એ પણ પોતાના ઘોડાને અહીંયાથી કુદાવીને લઈ જતા હતા. ને ત્યાં જુઓ 108 પગથિયા વાળું 64 જોગણીઓનું ગૌરી શંકર મંદિર, કે ત્યાં 108 પગથિયા વાળું ગૌરી શંકર મંદિર છે, તે 64 જોગણીઓનું છે. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર, કે નર્મદા નદીના કાંઠે ઢગલા બહુ જ બધા મંદિરો છે, ઠેર ઠેર તમને બધા જ મંદિરો જોવા મળે છે. હવે થોડા આગળ જઈશું ને, હવે આપણે થોડા આગળ વધીશું. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તો તેને શું કહીશું? હવે કે પૂર્વથી પશ્ચિમ તરફ જવાનું છે, ત્યાં મુશળધાર વરસાદ પડતો હોય તો આપણે તેને શું કહીશું?
આમ વરસાદાર પડ્યો ધોધમાર કહીએ છીએ. અહીં આપણો એક ભાગ પૂરો કરીશું અને એક ભાગમાં તમને આ હોમવર્ક આપવામાં આવે છે. એ હોમવર્કમાં તમારે પાઠ વાંચવાનો છે, તે પાઠ તમે વાંચી લેજો અને આવતા ભાગ બે માં આપણે નવો પાઠ સમજીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.